સરળ ડિજિટલ એજ્યુકેશન સરળ ગણિત ધોરણ નવ ચેપ્ટર એક સંખ્યા પદ્ધતિ ત્રીજો વિડીયો ઉદાહરણ એક સમજાવીશું પહેલાં એને સમજી લો બે ત્રણ આ જુઓ સમજો ત્યાર પછી તમે ચોપડામાં ઉદાહરણ એક લખજો કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત સમજાવો પહેલું છે દરેક દરેક પૂર્ણ સંખ્યા 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 એ પ્રાકૃતિક છે 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 બીજું પૂર્ણાંક પૂર્ણાંક સમજીએ આપણે કે ભાઈ પહેલું દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે કે દરેક પૂર્ણ સંખ્યા પૂર્ણમાં આવે છે જીરો અને ધન પૂર્ણાંક તો શું એ પ્રાકૃતિક છે આ બધી સંખ્યાઓ પ્રાકૃતિક છે ના તો કે પ્રાકૃતિકમાં શૂન્ય આવતો નથી તો આપેલું વિધાન અસત્ય છે આપેલું વિધાન અસત્ય ખોટું છે કારણ કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી કે ભાઈ દરેક પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા એટલે કે જીરો એક બે ત્રણ પ્રાકૃતિક એટલે પછી અનંત પ્રાકૃતિક એટલે એક બે ત્રણ અને પછી અનંત તો શું દરેક પૂર્ણાંક સંખ્યા પ્રાકૃતિક છે ના એમાં શૂન્ય આવતો નથી કારણ કે શૂન્ય પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી બીજું દરેક પૂર્ણાંકે સમય સંખ્યા છે વિધાન સાચું છે દરેક પૂર્ણાંકે પીક્યુ સ્વરૂપમાં લખી શકાય કે ભાઈ દરેક પૂર્ણાંક એટલે ઋણ પૂર્ણાંકો ધન પૂર્ણાંકો અને શૂન્ય તેથી એ સમય સંખ્યા છે કે ભાઈ ધન પૂર્ણાંક બે તો કે બેના છેદમાં કશું નહીં એટલે બેના છેદમાં એક શૂન્ય શૂન્યના છેદમાં કહે નહીં એટલે શૂન્યના છેદમાં એક એટલે પી અપોન ક્યુ સ્વરૂપમાં લખી શકાય ઋણ સંખ્યા માઇનસ ત્રણ માઇનસ ત્રણના છેદમાં કહે નહીં તો માઇનસ ત્રણના એક લખી શકાય તો પી અપોન ક્યુમાં દર્શાવી શકાય એવી સંખ્યા સમય સંખ્યા કહેવાય તો દરેક પૂર્ણાંક માટે તે સમય સંખ્યા છે ત્રીજું દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે તો દરેક સમય એ પૂર્ણાંક કહી શકાય તો કે આ વિધાન ખોટું છે દરેક સમય સંખ્યા આ ધારો કે આમ કહીએ કે ભાઈ ચાર તો કે ચાર બરાબર ચારના છેદમાં એક લખાય એટલે કે એ સમય છે જો પૂર્ણાંક સંખ્યા આપણે કે ત્રણ દાખલા તરીકે ચાર માઇનસ બે અને જીરો એક ઋણ લીધી એક ધન લીધી અને શૂન્ય લીધો પૂર્ણાંક સંખ્યાઓ તો કે ચાર બરાબર ચારના છેદમાં એક બે માઇનસ બે બરાબર માઇનસ બેના બરાબર છેદમાં એક તો આ પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યા બની પરંતુ બીજી એક સમય સંખ્યા લઈ અપૂર્ણાંક કે બે પંચમાં તો શું આ સમય સંખ્યા એ પૂર્ણાંક છે ના તો અપૂર્ણાંક સંખ્યા થઈ એટલે માટે કારણ લખવાનું બે પંચમો સમય સંખ્યા છે પરંતુ પૂર્ણાંક નથી જો વિડીયો જોઈ અને સમજીને જાતે ગણતરી કરજો